વિદ્યાર્થી મિત્રો, હું છાણારીસના વાસુદેવની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 વિષય હિન્દી લેક્ચર નંબર 5 આપણે આના પહેલાના લેક્ચર નંબર 3 માં પાઠ 3 ના પ્રશ્ન જવાબ જોઈ ગયા છે, જ્યાં આપણે પાઠ્ય પુસ્તકના સ્વાધ્યાયમાંથી કરવાના છે. બરાબર, આના પહેલાના લેક્ચરમાં આપણે પ્રશ્ન જવાબ જોયા છે, ત્યાર પછી આપણે આજે વિરોધી શબ્દ અને ભાષાંતર કરવાનું છે. જે હિન્દી વાક્ય આપેલા છે એનું આપણે ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે. આજે આપણે એ જોવાનું છે જે આપણે પાઠ 3 નો સ્વાધ્યાય છે, લેક્ચર નંબર 5 છે. બરાબર, પાઠ 3 જો નાના મુના રાગી, બરાબર, એનો સ્વાધ્યાય આપણે કરવાનું છે. અહીંયા મેં હિન્દી વાક્ય લખેલા છે અને નીચે એનું ગુજરાતી હું લખું છું. આ બધું તમારે પાકી બુકમાં લખવાનું છે. બરાબર છે. હવે આજે આના પહેલો પ્રશ્ન છે, ધરતી પર પાપી જન્મ નહીં લેવી, તો એનું ગુજરાતી શું થશે? તો કે ધરતી ઉપર પાપી જન્મ નહીં લે. બરાબર, એનું ગુજરાતી એમ થશે, ધરતી ઉપર પાપી જન્મ નહીં લે. બરાબર, આ એનું ગુજરાતી. ત્યાર પછી બીજું છે કે બચ્ચે રાસ્તે પર વિના ડરે ચલપાયેલી, તો હવે એનું ભાષાંતર શું થશે? તો કે છોકરાઓ રસ્તા ઉપર ડર્યા વગર ચાલી શકશે. બરાબર, ગુજરાતી શું થશે? તો કે છોકરાઓ અથવા તો બાળકો, બે લખી શકાય. તો આપણે બચ્ચે છે એટલે શું લખશું? બાળકો. બાળકો રસ્તા ઉપર વિના ડરે એટલે કે ડર વગર ચાલી શકશે. બરાબર, ત્યાર પછી ત્રીજું વાક્ય છે કે મેં દેશના સિપાહી હું, તો એનું ગુજરાતી શું થશે? તો કે હું દેશનો સૈનિક છું. બરાબર, એનું ગુજરાતી આવશે કે હું દેશનો સૈનિક છો. બરાબર, ત્યાર પછી છે ચોથું વાક્ય. તો ચોથું કયું છે? તો કે દુનિયામાં કહીં ભી બમ નહીં ગિરેગા. બરાબર, તો ફરીથી જોઈએ, દુનિયામાં કહીં ભી બમ નહીં ગિરેગા. બરાબર, તો એનું ગુજરાતી શું થશે? કે દુનિયાનું દુનિયા થાય અને વિશ્વ થાય, તો આપણે દુનિયાનું શું રાખશું? દુનિયા. તો એનું ગુજરાતી શું થશે? તો કે દુનિયામાં કોઈ પણ જગ્યાએ બમ એટલે કે બોમ્બ નહીં પડવા દે. બરાબર, નહીં પડી ગયા એટલે કે નહીં ગીરે, આમાં શું એવું છે? નહીં ગીરે ગયા એટલે એનું ગુજરાતી શું કરવાનું છે? કે નહીં પડવા દે. બરાબર, તો એમાં એનું ગુજરાતી આવશે, દુનિયામાં કોઈ પણ જગ્યાએ બોમ્બ કરના છે. બરાબર, નહીં પડવા દઈ. બરાબર, ત્યાર પછી છે પાંચમું વાક્ય, અમારા દેશના નામ ભારત. આ તો બધા નામ આપતું જશે, સાફ સેવું છે. અમારા દેશના નામ ભારત છે, તો એમાં શું આવે? અમારા દેશનું નામ ભારત છે, અથવા તો મારા દેશનું નામ ભારત છે. એમાં આપણે શું લખશું? તો કે અમારા દેશનું નામ અથવા તો મારા દેશ, મારું લખી શકાય છે. અમારા દેશનું નામ ભારત છે. બરાબર, આ તમારે પાઠ્ય બુકમાં લખી રહ્યા છે, આ અને વિરોધી શબ્દ બન્યું. હવે અહીંયા પાઠ બી માં છે વિરોધી શબ્દ. બરાબર, જે મેં અહીંયા લખેલા છે એની સામે આપણે વિરોધી શબ્દ લખવાના છે. એમાં પહેલું છે આગે, તો આગેનો વિરોધી શું થાય? પીછે. બરાબર, ત્યાર પછી છે નીચા, તો કે ઊંચા. ત્યાર પછી છે છોટા, તો બડા. ત્યાર પછી ધરતી, તો આકાશ. ત્યાર પછી ઊંચા, તો
ત્યાર પછી બડા બડા તો છોટા ત્યાર પછી બાયા બાયા તો દાયા વચ્ચે ત્યાર પછી આકાશ